તો હિંમતનગર જુલાઈ 2022 વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ કન્ટેન્ટને લઈને ખૂબ જ સતર્ક બની ગયા છે, જેને પગલે અલગ અલગ કહાની સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોને થિયેટરો સુધી આકર્ષી રહી છે. ત્યારે વધુ એક એક્શન પેક્ડ થ્રિલર ગુજરાતી ફિલ્મ રાડો જે થિયેટરમાં રજૂ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, જેમાં ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો પ્રોડ્યુસર્સ નીલે ચોટાઈ, મિત ચોટાઈ અને મેહુલ પંચાલ છે. તો ગુજરાતી ફિલ્મ રાડોના ટ્રેલર રિલીઝ બાદ લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં દર્શકો માટે મોસ્ટ વોચ્ડ યાદીમાં સમાવિષ્ટ ફિલ્મ રાડોની રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે, જે 22 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં રિલીઝ કરવામાં આવશે. ત્યારે ફિલ્મના પ્રમોશનને લઈ હિંમતનગર ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સ ખાતે કલાકારો યશ સોની, નિકિતા શર્મા, તર્જની બાદલા અને પ્રાચી ઠક્કર, ફિલ્મના પ્રોડ્યુસર્સ સહિત ફિલ્મ જયેશ પટેલ અને કો પ્રોડ્યુસર્સ નીલય ચોટાઈ સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સુકુલ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન હેઠળ નિર્મિત અને અનંતા બિઝનેસ કોર્પ અને પટેલ એન્ટરટેનમેન્ટની સહયોગિતાથી ગુજરાતી ફિલ્મ રાડો એક્શનથી ભરપૂર થ્રિલર છે. રાડો ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાગિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારાએ આપ્યું છે, જે 22 જુલાઈના રોજ ગુજરાત સહિત દેશભરમાં થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. લોકશાહીની વ્યાખ્યા લોકો દ્વારા લોકો માટે અને લોકો થકી સાથેની કહાની ધરાવતી એક્શનથી ભરપૂર થ્રિલર ગુજરાતી ફિલ્મ રાડોમાં યશ સોની, હિતુ કનોડિયા, તર્જની બાદલા, નિકિતા શર્મા, ભરત ચાવડા, નીલમ પંચાલ, ચેતન દૈયા, ગૌરાંગ આનંદ અને હિતેન કુમાર જેવા દિગ્ગજ કલાકાર સહિત અનેક જાણીતા કલાકારોએ પોતાનો અભિનય આપ્યો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો પ્રોડ્યુસર્સ નીલય ચોટાઈ, મિત ચોટાઈ અને મેહુલ પંચાલ પણ છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે અને અત્યાર સુધી આપણે હિન્દી લેંગ્વેજમાં કે સાઉથ ઇન્ડિયન લેંગ્વેજમાં કે ઇંગ્લિશ લેંગ્વેજમાં આ પ્રકારની ફિલ્મો જોઈ છે આ સ્કેલ ઉપર એક્શન થ્રિલર ફિલ્મ, પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં પહેલી વખત આવી ફિલ્મ જોવા મળશે. બહુ જ મોટા બજેટની પહેલી ગુજરાતી ફિલ્મ છે જેમાં આટલું મોટું બજેટ છે. અને ટ્રેલર તમે બધાએ ના જોયું હોય તો અત્યારે જ જુઓ યુટ્યુબ પર રાડો RAADO સર્ચ કરીને, તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારની આ વાત છે અને મજા આવશે. 22 જુલાઈએ આવી રહી છે પિક્ચર. આ ફિલ્મનું બજેટ 15 કરોડ રૂપિયા છે અને શૂટિંગ અમદાવાદમાં થયેલી છે આખી ફિલ્મ. અને જનરલી જે ગુજરાતી ફિલ્મો બનતી હોય એનાથી 3 કે 4 ગણું કહી શકીએ એટલું મોટું બજેટ છે આ એક જ પિક્ચરનું. બાકી બધી ફિલ્મ્સ કરતાં સૌથી વધારે અલગ છે, કેમ કે આનું જોનર ખૂબ જ અલગ છે, એક્શન થ્રિલર ફિલ્મ છે. એટલે એક્શન થ્રિલર ફિલ્મ પહેલી વાર ગુજરાતમાં બની રહી છે, તો આ બધું પહેલી વખત એક્સપિરિયન્સ કરવા મળી રહ્યું છે. જે રીતે થ્રિલરમાં દેખાય છે, ધમાકા થાય છે, સ્ટન્ટ્સ છે, આ છે, તો એ બધું એઝ એન એક્ટર ક્યારેક જ ઓપોર્ચ્યુનિટી મળત આવું કરવાની, સો એ રીતે ખૂબ જ અલગ છે. નહીં સર, આ મારી ફર્સ્ટ ફિલ્મ છે. મારું નામ નિકિતા શર્મા છે અને રાડો ઇઝ માય ફર્સ્ટ ફિલ્મ. ફેન્ટાસ્ટિક એક્સપિરિયન્સ. એટલે ફર્સ્ટ ટાઈમ તો બધું બહુ સ્પેશિયલ હોય છે, સ્પેશિયલી જ્યારે KD સર જોડે કામ કરીએ છીએ અને આટલા બધા સ્ટાર્સ છે આ ફિલ્મમાં, તો ખૂબ જ શીખવાનું મળ્યું અને બહુ મજા આવી. દિગેશ કડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ, હિંમતનગર.